શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઈન અભ્યાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું પૂરક વાચન 2 કાબુલી. અહીંયા આપણે તેમનો લેખક પરિચય મેળવીએ. કાબુલી પાઠના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. તેમનો જન્મ 1861માં અને અવસાન 1941માં થયું છે. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદાદેવી. કાબુલીવાલા પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. આપણા રાષ્ટ્રગીત જણગણમનની રચના તેમણે કરી છે. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. હવે આ પાઠ છે એના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. પાઠના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર અને એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર મહાદેવભાઈ દેસાઈ છે, જેમનો જન્મ 1-1-1892માં થયો છે અને તેમનું અવસાન 15-8-1942માં થયું છે. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. અત્યંત સાધુનંદ ઇબ્રાહીમ ચાચા સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈએ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે અહીં આપ્યો છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ તેના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણીસભર થઈ જાય છે. તો બાળકો, અહીં આપણે હવે પાઠને જોઈએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા ઉથામે મોટા મોટા થોથા લખે, આખો દાડો એમાંથી પરવાળ જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા એક વાર્તા કહે. અહીંયા મિની એટલે કે કોઈ બિલાડીની વાત નથી, એક છોકરીની વાત છે કે જેમની આંખ માંજરી હોવાથી એમના ફોઈએ તેમનું નામ મિની પાડેલું. એના પિતાજી છે એ મોટા પંડિત હોવાથી તે હંમેશા પોતાના થોથાઓમાં જ રચ્યા પચ્યા રહે અને સાંજ થતાં તે મિની પોતાના બાને કહે કે બા એક વાર્તા કહે ને. મિનીના બા કહે, જાને તારા બાપની પાસે. એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો, વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા, મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં. વારું ત્યારે. બાપા કહો ને, સિંહ જબરો કે ઉંદર. મને તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી. તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીના બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો લેતા જાઓ. પંડિત કહેવાઓ છો, પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની તુરત બાપને પૂછે, બાપા બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે, તે કહે છે, સાલકી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. અહીંયા મિની અને તેના પિતાજી વચ્ચેનો સંવાદ છે. મિની છે એના પિતાજી લખતા હોય તો તેની પાસે જઈને કહે છે કે તમે આખો દિવસ શું લખો છો, વાર્તાઓ લખો છો? તો આપણા હજામને ખૂબ સારી વાર્તાઓ આવડે છે, તમે મને એક સુપડા જેવા કાનવાળાની રાજાની વાર્તા કહો ને. ત્યારે એના પિતાજી એને કહે છે કે હું જ્યારે લખતો હોઉં ત્યારે મને હેરાન ન કરવો. તો મિની છે એ સારું ત્યારે એમ કહી અને બીજો પ્રશ્ન પૂછે કે સિંહ જબરો કે ઉંદર, અને જો તમે મને વાર્તા ન કહેવાના હો તો હું તમને એક વાર્તા કહું. ત્યારે તેના પિતાજી એમ કહે કે ભાઈ સાહેબ મિની તું ચૂપ તો નહીં રહે, ચૂપ નહીં રહી શકે. તો મિની કહે,
બાપા માતા એટલે કે મમ્મી છે એટલે બા છે એ સાચું કહે છે કે તમને ચોપડીઓ લગતા આવડે પણ વાર્તા કહેતા આવડતી નથી. અને આ બધું જ સાંભળતી મિનીની માં છે એ હસતા હસતા મિનીના પિતાને કહે છે કે લો લેતા જાઓ, પંડિત કહેવાવો છો પણ તમારી દીકરી આગળ તમારી કિંમત કંઈ નથી. ત્યારે મિની બાપાને પૂછે છે, હે બાપા તો બાની કિંમત કેટલી છે? પેલો કાબુલી આવે છે એ કહે છે કે સાલની કિંમત 20 રૂપિયા છે, બદામની કિંમત 1 રૂપિયા છે, તો બાની કિંમત કેટલી છે? આવો સંવાદ છે એ એક નાનકડી બાળકી અને તેના માતા પિતા વચ્ચે ચાલી રહ્યો છે. ત્યાંથી આગળ એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? કાબુલી કહે, મિની મેં બુઢ્ઢા હો ગયા ઓર તું બચ્ચી છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસી હસે અને કહે, પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢા અને થોડો બચ્ચા છે. બંને ખડખડ ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. અહીંયા બીજું ચિત્ર દેખાય છે કે એક દિવસ છે મિનીના બાપા છે પોથીમાંથી ડોકું બહાર કાઢી બારી બહાર જુએ છે તો મિની કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની સફેદ દાઢી ખેંચતી હોય અને તેને પૂછતી હોય કે તારી દાઢીના વાળ ધોળા અને મારા કાળા કેમ છે. તો કાબુલી એને એક બાળકી જે નાની છે એને સમજાવે છે કે હું વૃદ્ધ થઈ ગયો છું અને તું હજી બાળકી છે. એમનું ગુજરાતી છે એ હિન્દી અને ગુજરાતી મિક્સમાં બોલે એટલે એનું ગુજરાતી સાંભળી અને મિની છે એ હસે અને કહે, તો કે તારા વાળ થોડા કાળા અને થોડા સફેદ છે તો તું થોડો બુઢ્ઢો અને થોડો બાળક છો. આવું કહે તો બંને ખડખડાટ હસી પડે. મિનીના ખિસ્સામાં છે એ કાબુલી બદામ પિસ્તા ભરી આપે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી, મિની બેટા આમ આવ આજે તને વાર્તા કહું. મિની કહે, ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે, મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી કહે, ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે. કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને કાંધે લઈને ચાલે એવા હોય છે. એટલે ફરીથી પાછો એક દિવસ છે એ મિનીના બાપા છે એને કહે છે કે બેટા અહીં આવ હું તને આજે વાર્તા કહું. તો મિની કહે છે કે ના બાપા તમારા કરતાં કાબુલી સારી વાર્તા કહે છે, એના જેવી વાર્તા તમને કહેતા નહીં આવડે, મારે તમારી વાર્તા સાંભળવી નથી. અને કાબુલી એક દિવસ ફરીથી આવે છે. કાબુલી અને મિની વાતો કરે છે. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હોય છે. ત્યારે મિની કાબુલીને પૂછે છે કે કાબુલી કાબુલી તારા દેશમાં માણસો ઊંટ જેવા હોય છે? તો કાબુલી કહે છે કે ના ના મારા દેશમાં માણસો બિલ્લીના બચ્ચા જેવા હોય છે. તો મિની કહે છે કે તો ઊંટના બચ્ચા છે એ બિલાડી જેવા હોય છે? કાબુલી હસે છે અને મિનીને પૂછે છે કે મિની તને એવું કોણે કહ્યું કે અમારા દેશમાં માણસો ઊંટ જેવા હોય છે? મિની કહે છે કે કાલે મારા ઘર પાસેથી એક ઊંટ નીકળ્યું અને એની બે બાજુ તું જેવા કોથળા રાખે છે એવા કોથળા હતા. કાબુલી આ બધું સાંભળીને એવું કહે છે કે મારા દેશમાં તો માણસો ઊંટને પણ પોતાના ખભે રાખી લે બેસાડી લે એવા હોય છે. વળી મિની ખડખડાટ હસે છે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ એ મિનીની સાથે ગમત કરે. મિનીને એ પૂછે, મિની તું સાસરે ક્યારે જઈશ?
મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો એની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળખળ ખળખળ વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે, તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. મિની કહે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. હવે મિની અને કાબુલી વાતો કરતા હોય તો કાબુલી મિનીને પૂછે કે તું સાસરે ક્યારે જઈશ? તો મિનીને એમ કે સાસરું કોઈક ગામ હશે. તો એમ કે છે કે તારા દેશમાં હોય એવી દ્રાક્ષ અને તારા દેશમાં હોય એવા પહાડ હોય સાસરે? તો એ દ્રાક્ષ ધરાઈ ધરાઈને ખાઈએ અને પાણી ધરાઈ ધરાઈને પીએ. ત્યારે કાબુલી કહે કે ના, એ મારા દેશની વાત નથી, તે એવો દેશ નથી, સાસરું છે. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસવી પડે એટલે કે દણા કરવા પડે, પાણી કાઢવું પડે અને સાંજે જાડી જાડી મોટી મોટી રોટલીઓ મળે. તો મિની કહે કે એવા સાસરે કોણ જાય, એટલે કે એવી જગ્યાએ કોણ જાય? તું જઈશ? કાબુલીને એવું પૂછે. મિનીના માતા પિતાને એવું લાગે કે આપણી બાળકીને છે એ ક્યારેક કાબુલી ઉપાડી જશે, પણ મિનીને છે કાબુલી સાથે ખૂબ મજા આવે એટલે કાબુલી આવે ત્યારે તેના માતા પિતા તેની ઉપર નજર રાખે અને તેને ક્યારેય આવવાની ના ન પાડે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તેને જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથ કડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દોડાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો, એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને માં ખડખડ હસ્યા, ના બહેન, ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એટલે એક દિવસ મિનીને કાબુલી લઈ જાય એ પહેલાં તો એને સિપાઈ પકડી જાય છે. એના ઘર પાસેથી નીકળે છે તો મિની એને જોવે છે અને કહે છે કે કાબુલી અહીં આવ. ત્યારે કાબુલી એની હાથકડી બતાવી અને કહે છે કે ના મિની, હું તો સાસરે જાઉં છું. અને મિની એના પિતાજીને પૂછે છે કે એને સાસરે કેમ લઈ જાય છે? તો મિનીના પિતાજી કહે છે કે એને કોઈકને છરી મારી દીધી, કોઈ ઉપર હિંસક હુમલો કર્યો એટલે એને સિપાઈઓ પકડી જાય છે. ત્યારે મિની કહે છે કે એ કોઈને છરી ન મારે, સિપાઈ એને ક્યાં લઈ જશે? સિપાઈ એને છરી મારશે? તો એના પપ્પા કહે છે કે ના, સિપાઈઓને છરી નહીં મારે, પણ એને ઘંટી દોડાવશે, પાણી કઢાવશે અને ખૂબ કામ કરાવશે અને ખાવા માટે મોટી જાડી રોટલીઓ આપશે. તો મિની એમ કહે છે કે બાપા, એવું તો સાસરામાં હોય એમ કાબુલી કહેતો હતો, તો સિપાઈઓ એને સાસરે લઈ ગયા છે? એવું એના બાપાને પૂછે છે અને મિનીના મા બાપા છે એ ખડખડાટ હસી પડે છે કે ના બેન, ના, એને સાસરે નહીં પણ જેલમાં લઈ ગયા છે. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કળસલી પડેલો એક માણસ દરવાજો ઉગાડી અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો.
મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું, પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે. મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછું બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, બદામ પિસ્તા અને દ્રાક્ષ. તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે, એની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારુ સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી મને દીકરી છે. એટલે કે થોડાક વર્ષ પછી, 7-8 વર્ષ પછી મિનીના જ્યારે લગ્ન લેવાયા ત્યારે ઘરમાં ખુશીનો પ્રસંગ હતો. ઘરમાં બધે ચહેલ પહેલ હતી અને એના પિતા ખૂબ જ દુઃખી હતા, કેમ કે મિની સાસરે જવાની હતી. એવામાં મેલા ગેલા કપડાવાળો અને મોઢા ઉપર કળસલીવાળો માણસ ત્યાં આવ્યો. પહેલાં તો મિનીના બાપા એને ઓળખી ન શક્યા, પણ ધારીને જોયું તો તે તેને ઓળખી ગયા અને એને થયું કે આવા મંગળ દહાડે એટલે કે આવા શુભ પ્રસંગે આ ખૂની ક્યાં અહીંયા આવી પહોંચ્યો. એને કાબુલીએ પૂછ્યું કે મિની ક્યાં છે, તો એમના પિતાએ કહી દીધું કે એ અહીંયા નથી, તમે બીજા કોઈ દિવસે આવજો. અને એ બિચારો બહાર નીકળી ગયો. મિનીના પિતાજીને એવું થયું, આગળના દિવસો યાદ આવ્યા અને એને પાછું બોલાવવાનું મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. એ કોઈ બીજા કાબુલી પાસેથી થોડા બદામ પિસ્તા અને દ્રાક્ષ લાવ્યો હતો. એનું પડીકું એને તેમના પિતાને આપ્યું અને કહ્યું કે મિની ન હોય તો કાંઈ નહીં, પણ મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ આપજો. મિનીના બાપને એની દયા આવી એટલે એને વિચાર્યું કે કાબુલી જેલમાંથી છૂટ્યો છે, બિચારાને પૈસાની થોડીક જરૂર હશે, તો પડીકું લઈ અને પૈસા કાઢવા માટે આપ્યા. ત્યારે કાબુલી છે એ રડી પડ્યો અને કહ્યું કે મને માફ કરજો સાહેબ, હું પૈસા માટે નથી આવ્યો, પણ દેશમાં મિની જેવી જ મને એક દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એ વરખાવ છું, એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગળ ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો, મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો, અને તેના મનમાં શું થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોળેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય. ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનારા કાબુલીને? કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, બેટા સુખી થશે. મિની તો કશું બોલી જ શકી નહીં, દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લઈ લે અને તારા ઘર ભેગો થા, તારી મિનીએ તારી રાહ જોતી હશે, તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. એટલે અહીંયા કાબુલી છે એ મિનીના પિતાને કહે છે કે તમારા જેવી જ મારે એક દીકરી છે, તમારી દીકરીને જોઈ અને મને હરખ થાય છે, મારી દીકરી મને યાદ આવે છે. અને પછી પોતાની દીકરીની આંગળીની છાપ પાડેલો કાગળ એ મિનીના પિતા સામે ધરે છે. એ જોઈ અને મિનીના પિતા તો ભૂલી જ જાય છે કે પોતે એક પંડિત છે, મહેલમાં રહેનાર પૈસાદાર વ્યક્તિ છે, અને એના મનમાં થાય છે કે આ મારી જે એક દીકરીનો બાપ જ છે ને.
તરત જ એ મિનીને બોલાવે છે, ઘરમાંથી બૈરાઓ ના પાડે છે કે દુલ્હન બનેલી વધુ બનેલી દીકરીને બહાર ક્યાં લઈ જાઉં છો. પણ મિનીનો બાપ એને ખેંચીને લાવે છે અને એને કહે છે કે તું ઓળખે છે, તને કિસમિસ બદાવનાર કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને, કાબુલી કાકાને પગે લાગ અને આશીર્વાદ મેળવ. મિનીને એટલી મોટી થઈ ગયેલી જોઈ અને કાબુલી તો આભો જ બની જાય છે. એકાએક એને પણ યાદ આવે છે કે મારી દીકરી પણ એટલી મોટી થઈ ગઈ હશે અને મનમાં અનેક લાગણીઓ આવીને ચાલી જાય છે. જેમ તેમ શાંત થઈ અને મિનીને એટલું જ કહે છે કે મિની સાસરે જાય છે, બેટા સુખી થશે. મિની તો કંઈ પણ બોલી શકતી નથી, દૂરથી પગે લાગી અને અંદર ચાલી જાય છે. મિનીના પિતા છે કબાટમાંથી નોટો કાઢી અને કાબુલીના ખિસ્સામાં મૂકે છે અને કહે છે કે આજે તું ભલે આવ્યો પણ આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે, એટલે તારી દીકરી એ પણ તારી રાહ જોતી હશે, તેને મેળવી અને આશીર્વાદ મળીને આશીર્વાદ દે છે કે મારી મિની સુખી થાય. તો બાળકો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. કાબુલી પાઠમાં આપણે જોયું કે એક પિતા અને એક દીકરી વચ્ચે કેવા લાગણીના તંતુઓ બંધાયેલા હોય છે એ આ પાઠમાં રજૂ થાય છે. પાઠની શબ્દ સમજૂતી જોઈએ. માંજરું એટલે કે ભૂરી કીકીવાળું, પંડિત એટલે શાસ્ત્રમાં નિષ્ણાંત અથવા તો વિદ્વાન, વારું તો કે ઠીક સારું, પરવાર એટલે કે ફુરસદ, નવરાશ, સુપડું તો કે અનાજ ઝાટકવાનું સાધન, ખડખડાટ તો કે હસવું, મોટેથી હસવું, બરાબર, ચક્કી તો કે ઘંટી, હાથકડી એટલે હાથની બેડી, ખૂની એટલે હથિયારું અથવા તો ખૂન કરનારું, પીઠી એટલે કે લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ. હવે રૂઢિપ્રયોગો. દિલમાં દુઃખ થવું એટલે કે ખૂબ દુઃખી થવું, મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું, સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું. તો બાળકો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.